દિવસે ને દિવસે માસ્કની માંગણી વધી રહી છે ત્યારે મેડિકલોમાં પણ બ્રાન્ડેડ માસ્ક ખૂટી પડ્યા છે તેમજ મોંઘાઘાટ માસ્ક જનતાઓને નહીં પોસાતા ચલથાણના એક વડીલે માસ્ક બનાવીને લોકોને સસ્તા ભાવે વેચી નવતર પ્રયોગ હાથ ધર્યો છે। હાલ કોરોના વાયરસને પગલે લોકો માસ્ક પહેરતા હોય છે જેને પગલે માસ્કની માંગ વધી છે તો બીજી તરફ મેડિકલો તેમજ અન્ય સ્ટોરોમાં N95 માસ્કનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જે આમ જનતાને પોસાય તેમ નથી જેથી લોકો ઘરમાં મળતા યુઝ એન્ડ થ્રો માસ્ક વાપરવા થયા છે પરંતુ રોજબરોજ એ માસ્ક પણ સામાન્ય જનતાને રોજબરોજ ખરીદવા પોસાતા નથી ત્યારે બીજી તરફ N95 માસ્ક તો જોવા મળી રહ્યા છે જેથી માસ્કની માંગ પણ વધી છે। ત્યારે પલસાણાના ચલથાણ ગામ ખાતે રહેતા અને વ્યવસાય દરજી એવા રાજેશ ભાવસારે માસ્ક બનાવવાનું ચાલુ કર્યું છે જે નથી ખોટ કે નથી નુકસાન ના પડતર કિંમતના ભાવે માસ્ક બનાવીને સેવાભાવી સંસ્થાને આપી રહ્યા છે। આ માસ્ક બનાવવા માટે બ્રાન્ડેડ કંપનીના કોટન કાપડ ઉપયોગમાં લે છે તેની ગુણવત્તા મેડિકલમાં મળતા માસ્ક સમાન છે જેમાં ધૂળ કે સૂક્ષ્મ જીવાઓથી શ્વાસમાં જતા રોકી શકાય છે। અત્યાર સુધી 4000થી વધુ માસ્ક વેચ્યા છે જે માસ્ક ગરમ પાણીમાં ધોઈને ફરીથી વપરાશમાં લઈ શકાય અને વારંવાર નવા માસ્કની માંગ રહે નહીં। જી આપનું નામ અને કયો વિસ્તાર છે? રાજેશ ઈશ્વરલાલ ભાવસાર, રાજ ટેલર્સ, ચલથાણ, વિવેકાનંદ કોમ્પ્લેક્સ। જી આ તમે માસ્ક બનાવો છો, કેટલી કિંમતમાં બનાવો છો અને કયા હેતુસર બનાવો છો? નહીં નફો નહીં નુકસાનના ધોરણે અમે બનાવીએ છીએ અને લોકોને પૂરા પાડીએ છીએ। અત્યારે કપડાંની તંગી હોવાના કારણે કપડું નથી મળી શકતું, નહીં તો અમે સેવા કરવા માટે તત્પર છીએ। જી અત્યારે બીજી તરફ આપણે વાત કરીએ તો જે મેડિકલમાં માસ્કો વેચાય છે અને તમે બનાવો છો, શું ફરક છે? લગભગ સિમિલર હોય છે, કપડું તો સેમ જ હોય છે, કોટન કપડામાં, બોમ્બે ડાઈંગના કોટન કપડામાંથી બનાવીએ છીએ અમે। જ્યારે મેડિકલના જે માસ્કો વેચાય છે તેની કિંમત અને તમારી કિંમતમાં શું તફાવત છે? મેડિકલની અંદર અમે એક જગ્યાએ તપાસ કરીએ તો 30 રૂપિયા કિંમત હતી, અમે લગભગ 14-15 રૂપિયા બનાવી દઈએ છીએ। જી મેડિકલ કરતાં મતલબમાં તમારો ભાવ જે છે તે સસ્તો? એકદમ ઓછો, મેડિકલ સ્ટોરમાં મળે એનાથી તો ઘણો જ ઓછો, અને ક્વોલિટી કપડાની સારામાં સારી વાપરીએ। આ માસ્ક જે તમે બનાવો છો તેનાથી સેફ્ટી કેટલી રહે છે? સેફ્ટી એટલે ધૂળો, સૂક્ષ્મ જીવાણુ કે સૂક્ષ્મ જે ધૂળ ઉતરી હોય તે નાકની અંદર જતી નથી કે મોંની અંદર જઈ શકતી નથી। તમારા માસ્કો કોણ કોણ લઈ જાય છે? એ તો અત્યારે કંપનીવાળા લઈ જાય છે, સુગર ફેક્ટરીને આપ્યા છે, સુમૂલ દાણનો વધારો હતો પણ કપડાના અભાવને કારણે અમે ઓર્ડર કેન્સલ કર્યો। જી અને અત્યારે બીજી તરફ માસ્કની વાત કરીએ, મેડિકલમાં તો માસ્ક અત્યારે હાલ પૂરતા પ્રમાણમાં વેચાતા નથી અથવા અમુક નથી હોવાને કારણે, તો શું મેડિકલમાં તમે માસ્ક આપો છો તમારા? મેડિકલ સ્ટોરવાળા તો નહીં લઈ આપવા છે, લોકો જે લોકલ પબ્લિક હોય તે જ લઈ જાય છે। આ માસ્ક તેઓ પોતે પણ વપરાશમાં લઈ રહ્યા છે તેમજ સહકારી મંડળી તેમજ હોસ્પિટલમાં પણ વપરાશ અર્થે આપ્યા છે, ત્યારે આ માસ્ક બ્રાન્ડેડ કંપનીના કોટન કાપડમાંથી બનતું હોવાથી મેડિકલમાં મળતા નોન વુમન ડિસ્પોઝેબલ માસ્ક કરતા ચડિયાતા છે તેમજ કિંમતમાં પડતર કિંમતે મળતા હોવાથી સામાન્ય જનતાને પોસાય એમ છે। પરંતુ બીજી તરફ લોકડાઉન હોવાને કારણે માર્કેટો અને કાપડની મિલો બંધ હોવાથી માસ્કનું વધુ ઉત્પાદન કરી શકતા નથી।